ભુજ વિધાનસભા મત વિસ્તારમાં આવતા ગામોમાં વિજેતા થયેલા સરપંચોને સન્માનવાનો એક કાર્યક્રમ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા માધાપર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય શ્રી પંકજભાઈ મહેતા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભીમજીભાઈ જોધાણી કચ્છ જિલ્લા ભાજપના મંત્રી શ્રી હિતેશભાઈ ખંડોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને પ્રારંભમાં કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા દીપ કરીને આ સંમેલનને ખુલ્લું આવ્યું હતું વિધાનસભા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભાજપ પ્રેરિત પેનલના સદસ્યો ચૂંટાયા હોવાનો દાવો ભાજપ પહેલા જ કરી ચૂક્યું છે ત્યારે હાલે સરપંચોના સંમેલન દ્વારા ભાજપ ગામડે ગામડે પોતાના મૂળિયા વધુ મજબૂત કરી રહ્યું છે અને તેનું કેન્દ્ર માધાપરને બનાવવામાં આવેલ છે ઉલેખનીએ છે કે માધાપર જુનાવાસના સરપંચની પ્રતિષ્ઠાભરી ભરી ચૂંટણીમાં ભાજપે હિતેશભાઈ ખંડોરની વ્યૂહરચના સાથે વિજય મેળવ્યો હતો ત્યારે ભુજ વિધાનસભા માટે ખૂબ મહત્વપૂર્ણ આ વિસ્તારમાં આજે સરપંચ સંમેલન યોજીને ભાજપે નવી વ્યૂહરચના અમલમાં મૂકી છે આજે મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ભાજપના નેતાઓની હાજરીમાં આ સંમેલન યોજાયું હતું જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ ઉપરાંત અન્ય ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થનાર સરપંચોને સન્માનવામાં આવ્યા હતા અને ગ્રામીણ સ્તરે વિકાસ માટે પૂરતી તકો રહેલી હોય સરકારની વિવિધ યોજનાઓ સહિયારા પ્રયાસોથી લોકભોગ્ય બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો માધાપર મધ્ય ભુજ વિધાનસભા મત વિસ્તારમાં આવતા જે ભુજ તાલુકાના ગામો છે જ્યાં ગત ચૂંટણીમાં ગ્રામ પંચાયતમાં સમરસ તેમજ જે ગામોની ચૂંટણી થઈ છે એવા ભારતીય જનતા પાર્ટીના સરપંચો અને સભ્યોનું માધાપર યક્ષ મંદિર મધ્યે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજ વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય રાપર મત વિસ્તારના ધારાસભ્ય પંકજભાઈ મહેતા ત્રિકમભાઈ છાંગા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં ભુજ જે મત વિસ્તાર છે એ ભુજ તાલુકાના જે બાવન જેટલા સરપંચો ભારતીય જનતા પાર્ટીના છે જે સરપંચો અને સભ્યોનું આ સન્માન કાર્યક્રમમાં બધા જ સરપંચોને અને એમની ટીમને સન્માનવામાં આવ્યા અને આવતા દિવસોમાં જે રીતે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવા માટે પોતાના ગામમાં પોતાનું ગામ ગોકુળિયું કેમ્પ બને પોતાનું ગામ ડિજિટલ કેમ્પ બને ગામનો વિકાસ કઈ રીતે થાય અને સમગ્ર ગામનો આવતા દિવસોમાં વહીવટ કઈ રીતે ચલાવવો એ રીતે વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું અને જેમાં મોટી સંખ્યામાં ભુજ તાલુકાના સરપંચો સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને આ જે સન્માન કાર્યક્રમ છે એ સન્માન કાર્યક્રમ ફક્ત નહીં પણ જે પાંચ વર્ષમાં સરપંચો છે જેમના ઉપર પ્રજાએ જવાબદારી સોંપી છે એ સાર્થક કઈ રીતે થાય એ પણ સાથે હેતુ હતો કે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે જે સમગ્ર સરપંચથી કરી અને સંસદ સુધી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જે નરેન્દ્રભાઈના સ્વપ્ન છે કે કઈ રીતે આવતા દિવસોમાં જે ગામડાનું અર્થતંત્ર મજબૂત બને એ વિષય ઉપર એ વિકાસ ઉપર કામ થાય એ માટે આજે ભુજ તાલુકાનો આ સરપંચોનો સન્માનનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય થયો અને જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા